ઓકે, તો લાસ્ટ લેક્ચરમાં આપણે વાત કરી હતી અલગ અલગ પ્રકારના ટાઈપ્સ ઓફ વાયરિંગ સિસ્ટમની. તો એમાં જસ્ટ આપણે ખાલી બધા વાયરિંગ સિસ્ટમના નામ જોયા હતા. હવે આજે એમાં શું કરવાનું છે કે એ દરેકે દરેક વાયરિંગ સિસ્ટમને આપણે ડિટેલમાં સ્ટડી કરવાની રહેશે કે ભાઈ કયા પ્રકારના વાયરિંગ સિસ્ટમમાં કઈ રીતે વાયરિંગ સિસ્ટમ બનાવવામાં આવે છે, એમાં કેટલા મટીરિયલનો ઉપયોગ થાય છે, અથવા તો એનો દેખાવ કેવો હોય છે, આ વિશે આપણે વાતચીત કરવાની છીએ. તો જો તમને સ્ક્રીનમાં દેખાય છે એવી રીતે, તો મેઇન તમે જોવા જાઓ તો મેઇન તો બે ને બે ચાર ને એક પાંચ, પાંચ પ્રકારની વાયરિંગ સિસ્ટમ છે. એમાં પહેલો પ્રકાર જે છે એ ક્લિન્ટ વાયરિંગ સિસ્ટમ, બીજો પ્રકાર છે એ બેટન વાયરિંગ સિસ્ટમ, પછી બેટન વાયરિંગ સિસ્ટમમાં અલગ બે પ્રકાર છે સબ ટોપિક, પીવીસી વાયરિંગ અને ટીઆરએસ સીટીસી વાયરિંગ. ત્યારબાદ આવે છે ત્રીજો પ્રકાર લીડ શીથ વાયરિંગ, ચોથો પ્રકાર છે કેસિંગ કેપિંગ વાયરિંગ. કેસિંગ કેપિંગ વાયરિંગમાં ફર્ધર બે સબ ટોપિક છે, જેમાંનું એક નામ છે એ વુડ કેસિંગ કેપિંગ વાયરિંગ અને બીજો ટોપિક જે છે એ પીવીસી કેસિંગ કેપિંગ વાયરિંગ. તો કેસિંગ કેપિંગ વાયરિંગ જે છે એમાં ફર્ધર બે સબ ટાઈપ આવે છે, એક વુડ એટલે કે લાકડાનું કેસિંગ કેપિંગ અને બીજું આવે છે પીવીસી એટલે કે પીવીસી નું કેસિંગ કેપિંગ. ત્યારબાદ છઠ્ઠો પ્રકાર જે છે એ છે કોન્ડ્યુટ વાયરિંગ સિસ્ટમ. કોન્ડ્યુટ એટલે સાદી ભાષામાં આપણે કહીએ તો કોન્ડ્યુટ એટલે પાઇપ. તો પાઇપની મદદથી વાયરિંગ કરતા હોય તો એને, એમાં પણ બે પ્રકાર આવે છે, એક આવે છે સરફેસ કોન્ડ્યુટ વાયરિંગ સિસ્ટમ અને બીજું આવે છે કન્સીલ્ડ કોન્ડ્યુટ વાયરિંગ સિસ્ટમ. હવે આપણે નેક્સ્ટ શું કરવાનું છે કે દરેકે દરેક પ્રકારને આપણે ડિટેલમાં સ્ટડી કરવાનો છે. દાખલા તરીકે ક્લિન્ટ વાયરિંગ સિસ્ટમ, તો ભાઈ ક્લિન્ટ વાયરિંગ સિસ્ટમ કોને કહેવાય, તો એને આપણે ડિટેલમાં સ્ટડી કરવાનું છે. તો એક એક ને આપણે સ્ટડી ડિટેલમાં કરતા જઈએ. ત્યાં સુધીમાં તમે લોકો એક કામ કરો, આ જે છ છ નામ છે એ નામને તમે નોટ ડાઉન કરી લો. છ મેઇન નામ છે, પછી બેટન વાયરિંગમાં સબ બે ટોપિક છે અને કેસિંગ કેપિંગ વાયરિંગમાં પણ સબ બે છે અને કોન્ડ્યુટ વાયરિંગમાં પણ બે સબ પ્રકાર છે. તો આમાંથી તમને એક ક્વેશ્ચન એવો પણ પૂછાય કે ભાઈ ઇલેક્ટ્રિકલ વાયરિંગ સિસ્ટમના પ્રકાર લખો અથવા તો વાયરિંગના મેથડના નામ લખો, તો બે માર્ક્સનો ક્વેશ્ચન આમાંથી તમને પૂછાઈ શકે છે. તો આટલું જે છે તમે પહેલા નોટ ડાઉન કરી લો, પછી આપણે એક એક વાયરિંગ સિસ્ટમને આપણે ડિટેલમાં સ્ટડી કરીશું. બે મિનિટનો ટાઈમ આપું છું, લખાઈ જાય એટલે તમે લોકો મને ઇન્ફોર્મ કરજો. નોટ ડાઉન થઈ જાય તો મને જાણ કરજો, તો આપણે વન બાય વન વાયરિંગ સિસ્ટમ વિશે ડિટેલમાં વાતચીત કરી શકીએ. આ ટોપિકમાંથી તમને બે માર્ક્સમાં એવું પણ પૂછાય કે ટાઈપ્સ ઓફ વાયરિંગ સિસ્ટમના નામ લખો, આવું પણ પૂછાય, તો તમે લોકો એનો આન્સર વ્યવસ્થિત રીતે આપી શકો. નોટ ડાઉન થઈ જાય એટલે મને કોઈ એક વિદ્યાર્થી જાણ કરજો.
એટલે આપણે દરેક વાયરિંગ સિસ્ટમમાં એક પછી એક આપણે ડિટેલમાં સ્ટડી આગળ વધારીએ. ઓકે સર, થઈ ગયો. ઓકે ઓકે, તો બધાને આઈ થિંક થઈ ગયું હશે. હવે આપણે પહેલો ટોપિક સ્ટાર્ટ કરીએ છીએ, ક્લિન્ટ વાયરિંગ સિસ્ટમ. તો કે ભાઈ, ક્લિન્ટ વાયરિંગ સિસ્ટમ શું છે, કેવી રીતે બનાવવામાં આવે અને કેવો એનો દેખાવ હોય છે, એના વિશે વાત કરીએ છીએ. તો પહેલા તો એ કેવી રીતે બનાવવાની હોય એ આપણે જોઈ લઈએ. તો ડેફિનેશન છે એની, તો કે ટુ ક્લિન્ટ વિથ ટુ ઓર થ્રી ગ્રુવ્સ આર યુઝ ફોર વાયરિંગ મેડ ઓફ ચાઇના ક્લે. શું કહેવા માંગે છે કે ચીનાઈ માટી, જેને આપણે શું કહીએ છીએ, ચીનાઈ માટી અથવા તો પોર્સેલિન, પોર્સેલિનની બે પટ્ટીઓ હશે. પટ્ટીઓને શું કહેવાય, ક્લિન્ટ. પટ્ટીનું ટેકનિકલ નામ છે ક્લિન્ટ. એવી તમારે બે પટ્ટી લેવાની, કે એનું મટીરિયલ કયું રાખવાનું, ચાઇના કે એટલે કે ચીનાઈ માટીની બે પટ્ટીઓ લેવાની. પછી શું કરવાનું કે પહેલી પટ્ટી છે એમાં તમારે ખાંચો બનાવવાનો, એક ખાંચો અથવા બે ખાંચા અથવા ત્રણ ખાંચા. જેટલા પણ વાયર તમારે એ પટ્ટી ઉપર રાખવાના હોય એટલા તમારે ખાંચા બનાવવાના. તો એક ખાંચો બનાવ, એક વાયર રાખવો હોય તો એક ખાંચો બનાવવાનો, બે વાયર રાખવા હોય તો બે ખાંચા બનાવવાના, ત્રણ વાયર રાખવા હોય તો ત્રણ ખાંચા બનાવવાના. હવે તમારી પાસે બે પટ્ટીઓ છે અને દાખલા તરીકે તમારે બે વાયર એમાં રાખવાના છે, તો તમે એમાં શું બનાવશો, બંને પટ્ટીમાં બે ખાંચા બનાવશો. પછી એમાંની જે એક પટ્ટી છે એને તમારે દિવાલમાં સ્ક્રૂ અથવા ખીલીની મદદથી ફિટ કરી દેવાની. પછી જે ખાંચો બનાવેલો છે એ ખાંચાની અંદર તમારે તમારો વાયર રાખી દેવાનો. દાખલા તરીકે તમે બે ખાંચા બનાવેલા છે તો એમાં તમારે બે વાયર લગાડી દેવાના. પછી તો કે એના ઉપર જે બીજી પટ્ટી ખાંચા વાળી છે એને એના ઉપર ઢાંકી દેવાની. ઢાંકી દીધા બાદ વળી પાછું તમારે એને સ્ક્રૂની મદદથી ટાઈટ કરી દેવાનું. તો આ પ્રકારનું જે આપણે વાયરિંગ બનાવીએ છીએ એ વાયરિંગને કહેવાય ક્લિન્ટ વાયરિંગ સિસ્ટમ. હવે એના ટેકનિકલ નામ છે, જે આપણે ખાંચો બનાવીએ છીએ એ ખાંચાને કહેવાય ગ્રુવ, અને જે આપણે પટ્ટીનો ઉપયોગ કરીએ છીએ તો એ પટ્ટીને કહેવાય ક્લિન્ટ. હવે તમે ડેફિનેશનને વાંચો એટલે તમને સમજાઈ જશે. ટુ ક્લિન્ટ્સ with two or three groove are used for wiring made of china clay. મતલબ કે ચીનાઈ માટીમાંથી બનાવેલી બે પટ્ટીઓમાં બે અથવા ત્રણ ખાંચાઓ કરી અને વાયરિંગ કરવામાં આવે તો એમને ક્લિન્ટ વાયરિંગ કહેવામાં આવે. ત્યારબાદ આગળ વધીએ તો કે there is one hole in each part to allow screw to pass through for hole mount for 0.5 meter between two clint. હવે આ ટોપિક શું કહેવા માંગે છે, મેં તમને સમજાવી દીધું છે, હવે એનો ટોપિકમાં આપણે કન્વર્ઝન કરીએ. શું કહે છે કે 0.5 મીટરના અંતરમાં, એટલે કે અડધો મીટર, અડધો મીટર એટલે કે લગભગ કે 1.5 ફૂટ, તો 1.5 થી 2 ફૂટ નું ડિસ્ટન્સ થાય એટલે તમારે એક સ્ક્રૂ ને પટ્ટીને દિવાલ જોડે જોઈન્ટ કરવા માટે દિવાલમાં તમારે સ્ક્રૂ મારી દેવાનો. દર 1.5 મીટરે તમારે તમારી ક્લિન્ટને દિવાલ ઉપર લગાડવા માટે એક સ્ક્રૂ અથવા ખીલીની મદદથી તમારે તેને ત્યાં લગાડી દેવાનો, બરોબર. ત્યારબાદ VIR વાયર્સ આર પ્લેસ ઇન ગ્રુવ. ગ્રુવ એટલે કે ખાંચો. તમે જે ખાંચો બનાવેલો છે એ ખાંચામાં તમારે VIR વાયર તમારે ઉપયોગ કરવાનો રહેશે. હવે આપણે લોકોએ લાસ્ટ લેક્ચરમાં વાત કરી હતી કે ભાઈ વાયર તો ઘણા બધા પ્રકારના છે, VIR વાયર છે, TRS વાયર છે, CTC વાયર છે, ઘણા બધા પ્રકારના વાયર છે, ફ્લેક્સિબલ વાયર છે, તો કયો વાયર ક્યારે ઉપયોગ કરવો, તો એનો એક આન્સર તમને અહીંયા મળી ગયો કે જ્યારે તમે ક્લિન્ટ વાયરિંગ સિસ્ટમનો ઉપયોગ કરી અને વાયરિંગ કરતા હોય ત્યારે ક્લિન્ટમાં બનાવેલા ગ્રુવ્સમાં તમારે માત્ર VIR વાયરનો ઉપયોગ કરવો જોઈએ. ત્યાં પછી તમે PVC વાયર કે CTC કે
वायर नो उपयोग तमारे करवानो नथी। त्यार बाद डिस्टेंस बिटवीन टू वायर फोर ब्रांच इज जीरो इज 2.5 सेंटीमीटर एंड मेन इज 4 सेंटीमीटर। ओके, हवे आ शुं कहेवा मांगे छे કે તમે એક જ પટ્ટીમાં જ્યારે બે વાયર લગાડો છો તો એ બંને વાયર વચ્ચે 2.5 સેન્ટીમીટરનું ડિસ્ટન્સ હોવું જોઈએ। ક્યારે? કે જ્યારે તમારી સબ બ્રાન્ચની વાયરિંગ કરતા હોય ત્યારે, પણ જ્યારે તમે મેઇન વાયરિંગ કરતા હોય ત્યારે બે કંડક્ટર વચ્ચે 4 સેન્ટીમીટરનું ડિસ્ટન્સ હોવું જોઈએ। બરોબર, ત્યારબાદ વાત કરીએ This type of wiring system used in only temporary used। तो आ बीजो एक गैरफायदो हकीकत में कहवाय क्लींट वायरिंग सीस्टम नो, तो के जे जग्याए तमारे टेम्पररी वाइंडिंग करवानु छे एवी जग्या एज तमारे क्लींट वायरिंग नो उपयोग करवो जोईए। परमानेंट वायरिंग करवा माटे क्यारे क्लींट वायरिंग नो उपयोग थतो नथी। पछी एनी आखी समरी आपी छे, शू समरी छे तो के क्लींट वायरिंग सीस्टम जे छे एनी लाइफ एकदम टूकी छे, शोर्ट लाइफ। क्लींट वायरिंग सीस्टम जे छे एनु आयुष्य बहुत टूकू छे। आयुष्य टूकू होवानुं कारण के तमे चिनाई माटीनी पट्टीनो उपयोग करो छो, अने चिनाई माटीनुं आयुष्य वधारे होय नहीं। एना उपर काई वस्तुओ पड़े अथवा एना उपर अचानक काई वजन आवे तो ई भांगी जाय, मतलब के एनु आयुष्य जे छे ई खूब ज ओछू छे। त्यारबाद लेस कोस्ट, किंमत एनी खूब सस्ती छे। क्लींट वायरिंग माटे जमे जे चिनाई माटीनी क्लींट नो उपयोग करवानो छे ई बहु सस्ती आवशे, एटले एनी किंमत बहु सस्ती छे। पछी नो मिकेनिकल एंड फायर अगेन्स्ट प्रोटेक्शन, हवे एमां कोई पण प्रकारनुं मिकेनिकल प्रोटेक्शन के आग लागवा सामेनुं प्रोटेक्शन आपणे आपी शकता नथी। पछी मोर फ्लेक्सिबल, मतलब के फ्लेक्सिबल छे, मतलब कोई पण जग्याए तमे करी शको, कोई पण प्रकारनो टर्निंग लेवो होय, कोई पण जग्यानी अछत होय तो पण तमे क्लींट वायरिंग करी शको छो, मतलब के फ्लेक्सिबल छे। पछी तो के सेमी स्किल्ड पर्सन केन केरी आउट, हवे आ क्लींट वायरिंग जे छे ई करवा माटे तमारे सेमी स्किल માણસની જરૂર પડશે, મતલબ એક્સપર્ટની જરૂર નથી। વાયરિંગ કરવા માટે ક્લીન્ટ વાયરિંગ તમારે કરવું હોય તો કોઈ એક્સપર્ટને તમારી રિક્વાયરમેન્ટ નથી રહેતી, સેમી સ્કિલ પ્રકારનો માણસ હોય તો પણ ક્લીન્ટ પ્રકારનું વાયરિંગ જે છે એ કરી શકે છે। પછી આપ્યું છે 4 પોઈન્ટ પર ડે એ વાયરમેન વિથ આસિસ્ટન્ટ કમ્પ્લીટ। શું કહેવા માંગે છે ટોપિક, કે એક વાયરમેનની સાથે એક આસિસ્ટન્ટને રાખેલો હોય તો આખા દિવસમાં એ બંને જણા જોડે મળીને 4 પોઈન્ટનું વાયરિંગ કરી શકે। તો આ વાત જે છે એ આપણા ક્લીન્ટ વાયરિંગ વિશેની વાતચીત છે, તો કે ક્લીન્ટ વાયરિંગ આવી રીતે આપણે કરી શકીએ। ક્લીન્ટ વાયરિંગ રિલેટેડ કોઈને કઈ ક્વેરી હોય અથવા તો કોઈ ટોપિકમાં કઈ ડાઉટ રહી જતો હોય તો મને પૂછી શકે છે। ત્યાં સુધીમાં હું તમને એક મિનિટનો ટાઈમ આપું છું, તમે લોકો એક મિનિટમાં આના ટોપિક જે છે મેઇન એને તમે નોટ ડાઉન કરી લેજો, કોઈને કઈ ડાઉટ હોય તો મને એ દરમિયાન પૂછી લેજો, અધરવાઇઝ તમે એક મિનિટના ટાઈમમાં આના જે મેઇન ટોપિક જે છે એ તમે નોટ ડાઉન કરી લો। ખાચો લગાડશો, એના ઉપર બીજી ચિનાઈ માટીની પટ્ટી લગાડશો, એટલે આખે આખું વાયરિંગ જે છે એ દિવાલની ઉપર જ હોય, અને દિવાલની ઉપર હોય એવા વાયરિંગને કહેવાય સરફેસ વાયરિંગ કહેવાય। તો આ હકીકતમાં સરફેસ વાયરિંગ થશે।
આઈ થિંક બધાને નોટ ડાઉન થઈ ગયું હશે હવે. હા સર. ઓકે, તો આપણે હવે નેક્સ્ટ વાયરિંગ સિસ્ટમ છે એના વિશે વાતચીત કરીએ. તો નેક્સ્ટ વાયરિંગ સિસ્ટમ છે એ છે આપણું બેટન વાયરિંગ સિસ્ટમ. બેટન એટલે શું એ હમણાં આપણે ટોપિક ડિસ્કશન કરી એટલે ઓટોમેટિક તમને લોકોને આઈડિયા આવી જશે. તો ડેફિનેશન જોઈએ. તો ડેફિનેશન શું કહે છે? તો કે લોંગ વુડન પીક 10 mm થિકનેસ એન્ડ 20-19 અથવા 25 mm વિડ્થ બેટન વિથ ક્લિપ્સ ઇઝ ફિટેડ ઓન ધ વોલ બાય સ્ક્રુ. હવે આ સ્ટેટમેન્ટ આપણને એવી રીતે ડાયરેક્ટ નહીં સમજાય, એને હું સાદી ભાષામાં સમજાવું. તો એમાં શું કરવાનું હોય બેટન વાયરિંગમાં? કે ટીક વુડ, ટીક એટલે કે સાગ, સાગનું જે ઝાડ આવે છે એ સાગના ઝાડને પટ્ટીઓ બનાવવાની રહેશે. હવે પટ્ટીનું તમને ડાયમેન્શન આપેલું છે કે તમારી પટ્ટી જે છે એની જાડાઈ 10 mm ની હોવી જોઈએ અને એની પહોળાઈ જે છે કાં તો 12 mm ની હોય અથવા 19 mm ની હોય અથવા 25 mm ની હોય. જો નંબર ઓફ કન્ડક્ટર ઓછા હોય તો 12 mm, નંબર ઓફ કન્ડક્ટર વધારે હોય તો 19 mm, અને નંબર ઓફ કન્ડક્ટર ની સંખ્યા ખૂબ જ વધારે હોય તો 25 mm ની જાડાઈ વાળી 10 mm ની થિકનેસ વાળી સાગની પટ્ટીનો ઉપયોગ કરવામાં આવે છે. હવે શું કરવાનું? તો કે જે 10 mm ની જાડાઈ વાળી જે સાગની પટ્ટી છે એ પટ્ટી ઉપર એક ક્લિપ લગાડેલી હશે. એ પટ્ટી ઉપર એક ક્લિપ લગાડેલી હોય અને આખી આખી જે ક્લિપ વાળી પટ્ટી જે છે એને સ્ક્રૂની મદદથી દિવાલ સાથે જોડી દેવામાં આવે છે. હવે શું કરવામાં આવે કે દાખલા તરીકે તમારે 3 વાયર ઇન્સ્ટોલ કરવા છે તો એ ક્લિપને ખોલી અને એમાં 3 વાયર મૂકી અને ક્લિપને ફિટ કરી દેવાની. તો આ પ્રકારનું વાયરિંગ કરવામાં આવે તો એને કહેવાય બેટન વાયરિંગ સિસ્ટમ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે એને ડિટેલમાં ડિસ્કશન કરીએ. તો કે વાયર આર ફિટેડ ઓન ધ બેટન બાય હેલ્પ ઓફ ક્લિપ. હવે તમને લોકોને સમજાઈ જશે કે જે આપણો વાયર જે છે એ બેટન ઉપર જે ક્લિપ લગાડેલી છે એ ક્લિપની મદદથી ફિટ કરવામાં આવે છે. પછી આગળ શું કહે છે? ધ ડિસ્ટન્સ બિટવીન ક્લિપ આર 10 cm ફોર હોરિઝોન્ટલ રન એન્ડ 15 cm ફોર વર્ટિકલ રન. હવે એ તમને શું કહેવા માંગે છે કે બે ક્લિપ વચ્ચે ડિસ્ટન્સ કેટલું રાખવું? કારણ કે જો બે ક્લિપ વચ્ચે ડિસ્ટન્સ વધારે હોય તો વચ્ચેનો વાયર જે છે એ નીચે આવી જશે. તો એના માટે ડિસ્ટન્સ નક્કી કરેલું છે કે જો તમારી બેટનની દિશા તમારે ડાબે થી જમણા તરફ જતા હોય અથવા તો જમણે થી ડાબી તરફ જતા હોય, મતલબ કે આડી હોય, તો તમારે બે ક્લિપ વચ્ચે 10 cm નું ડિસ્ટન્સ રાખવાનું. અને જો તમે તમારા બેટનને અથવા તો સાગની જે પટ્ટી છે એને ઉપરથી નીચે તરફ લઈ જતા હોય, મતલબ કે વર્ટિકલ તમે ઉપર જતા હોય, તો તમારે બે ક્લિપ વચ્ચેનું ડિસ્ટન્સ જે છે એ 15 cm રાખવાનું રહેશે. બરોબર? મતલબ કે જો તમારી પટ્ટી આડી હોય તો એના બે ક્લિપ વચ્ચેનું ડિસ્ટન્સ 10 cm રાખવાનું, અને જો તમારી પટ્ટી જે છે એ ઊભી હોય તો તમારે બે ક્લિપ વચ્ચેનું ડિસ્ટન્સ 15 cm રાખવાનું. એટલે આ કેવી વાત થઈ કે જો તમે દિવાલમાં ઉપરથી નીચે તરફ વાયરને લઈ જવાનો થતો હોય તો એને વર્ટિકલ રન કહેવાય, અને જો તમારે ડાબેથી જમણી તરફ વાયર લઈ જવાનો થતો હોય તો એને હોરિઝોન્ટલ રન કહેવાય. તો હોરિઝોન્ટલ રનના કેસમાં આપણે શું કરવાનું હોય? તો કે એનું ડિસ્ટન્સ આપણે 10 cm રાખવાનું હોય અને બાકી તમારે ડિસ્ટન્સ જે છે ઊભી લઈ જતા હોય તો તમારે ડિસ્ટન્સ એ 15 cm રાખવું જોઈએ. ત્યારબાદ મિનિમમ બેન્ડિંગ રેડિયસ ઇઝ 6 times ધ ડાયામીટર ઓફ કેબલ. આ ટોપિક જે છે એ થોડોક આપણે સમજવો પડશે કે ભાઈ બેન્ડિંગ રેડિયસ કોને કહેવાય. હવે આપણને બધાને ખબર છે કે આપણો જે કેબલ જે છે એને આપણે વાળવો હોય તો જેમ તમારો કેબલ જાડો હશે એમ એને વાળવામાં તમને તકલીફ થશે. વાળવું મતલબ કે બેન્ડ કરવો. તમારે ટર્ન લેવો હોય તો તમારો દાખલા તરીકે એક એકદમ પાતળો કેબલ હોય તો એને તમારે જેવડો ટર્ન લેવો હોય, જેવડો નાનો ટર્ન લેવો હોય એ તમે લઈ શકો. પણ જો તમારો કેબલ બહુ મોટો હોય
તો ઈ કેબલ ને તમે બહુ નાનો ટર્ન લેવાની ટ્રાય કરો તો કદાચ તમારો કેબલ ભાંગી પણ જાય. તો એના માટે નિયમ બનાવેલો છે કે જેટલો પણ તમારો કેબલ નો ડાયામીટર હોય એનાથી 6 ગણી રેડિયસ વાળો ટર્ન જ તમારે એમાં લેવો પડે, એવો નિયમ છે. આ જ વસ્તુને એક એક્ઝામ્પલ આપીને હું તમને સમજાવું એટલે તમને ખ્યાલ આવી જાય. દાખલા તરીકે તમારો કેબલ નો ડાયામીટર 2 mm છે, તમારો કેબલ 2 mm નો છે, તો 2 mm ના 6 ગણા એટલે કે 6 × 2 = 12 એટલે કે 12 mm થયો. તો તમે 2 mm ના કેબલ ને 6 × 2 = 12 એટલે 12 mm જેટલો જ તમે એમાં ટર્ન લઈ શકો. 12 mm થી વધારે ટર્ન લેવો એ નિયમ વિરુદ્ધ છે. જો તમે એવા કેબલ ને એના ડાયામીટર થી 6 ગણા ડાયામીટર થી ઓછા ભાગમાં તમે ટર્ન લીધેલો હશે તો શું થશે કે તો એ નિયમ વિરુદ્ધ થશે, અને વાયરિંગ થઈ ગયા બાદ તમે જો ટેસ્ટિંગ કરવા માટે કોઈ ઇન્સ્પેક્ટર, ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર આવશે તો તમારા વાયરિંગ ને એ એપ્રુવ નહીં કરે. તો એ ખાસ ધ્યાન રાખવાનું કે કોઈ પણ કેબલ હોય એને ટર્નિંગ લેવા માટેની વાત આવે તેનો ટર્નિંગ ની મેક્સિમમ રેડિયસ કેટલી હોવી જોઈએ, તો કે તમારા કેબલ ના ડાયામીટર ના 6 ગણા ડાયામીટર થી વધારે હોવી જોઈએ, ઓછી હોવી જોઈએ નહીં. આ ખાસ ધ્યાન રાખવાનું. ત્યારબાદ છે ટાઈપ્સ ઓફ જોઈન્ટ આર યુઝ ફોર બેટર ઇન્સ્ટોલેશન. સ્ટ્રેટ જોઈન્ટ, એલ જોઈન્ટ, ટી જોઈન્ટ, કોર્નર જોઈન્ટ, ક્રોસ જોઈન્ટ, બ્રિજ જોઈન્ટ એટસેટ્રા. શું કહેવા માંગે છે કે હવે તમે બેટન વાયરિંગ કરો છો તો બેટન વાયરિંગ કઈ આડું અને ઊભું આવું બે જ નહીં હોય, કોઈ જગ્યાએ તમારે બે બેટન ને જોઈન્ટી કરવી પડતી હશે, કોઈ જગ્યાએ તમારે ટી શેપમાં જોઈન્ટ કરવું પડતું હોય, કોઈ જગ્યાએ કોર્નરમાં તમારે 90 ડિગ્રી નો ટર્ન લેવો પડતો હોય, કોઈ જગ્યાએ એક બેટન ની ઉપરથી બીજી બેટન જતી હોય એટલે ત્યાં તમારે બ્રિજ જોઈન્ટ કરવો પડે, કોઈ જગ્યાએ ક્રોસ જોઈન્ટ કરવો પડે, કોઈ જગ્યાએ એલ જોઈન્ટ કરવો પડે કે જ્યાં જગ્યાએ તમારી કોન્ડ્યુટ પૂરી થાય ત્યાંથી તમારે નીચે અથવા ઉપર જવું છે તો એવી જગ્યાએ તમારે એલ જોઈન્ટ કરવો પડે. તો એના માટે તમારે તમારું ઇન્સ્ટોલેશન જે છે એ ખૂબ જ સારું થાય એના માટે તમારે અલગ અલગ પ્રકારના જોઈન્ટ નો ઉપયોગ કરવો પડે. એલ જોઈન્ટ, ટી જોઈન્ટ, કોર્નર જોઈન્ટ, ક્રોસ જોઈન્ટ, બ્રિજ જોઈન્ટ, આવા બધા જોઈન્ટ નો ઉપયોગ આપણે કરવો જેથી કરીને આપણું વાયરિંગ જે છે એ ખૂબ જ સરસ રીતે આપણે કરી શકીએ. ત્યારબાદ ઇફ વી આર યુઝ પીવીસી વાયર ફોર વાયરિંગ ધેન ઇટ્સ બીકમ પીવીસી બેટન વાયરિંગ. હવે બેટન વાયરિંગમાં તમે ટાઈપ જોશો તો બેટન વાયરિંગના જે છે એ મેઇન બે પ્રકાર છે, એક પીવીસી બેટન વાયરિંગ છે અને બીજો આપણે પ્રકાર જોયો તો એના આધારે આપણે વાત કરીએ તો બેટન વાયરિંગના ટોટલ 3 પ્રકાર છે, પીવીસી બેટન વાયરિંગ, ટીઆરએસ એન્ડ સીટીસી બેટન વાયરિંગ અને લીડ શીથ બેટન વાયરિંગ. તો જો હવે વાયરનો ઉપયોગ આપણે પીવીસી વાયરનો ઉપયોગ કરશું, લાકડાની પટ્ટી ઉપર પીવીસી વાયરનો ઉપયોગ કરીએ તો એને કહેવાય પીવીસી બેટન વાયરિંગ કહેવાય, અને જો લાકડાની પટ્ટી ઉપર આપણે ટીઆરએસ અને સીટીસી પ્રકારના વાયરનો ઉપયોગ કરીએ તો એને કહેવાય ટીઆરએસ ઓબ્લિક સીટીસી વાયરિંગ સિસ્ટમ કહેવાય, અને જો લાકડાની પટ્ટી ઉપર આપણે લીડ શીથ પ્રકારના વાયરિંગનો ઉપયોગ કરીએ તો એને કહેવાય લીડ શીથ પ્રકારનું બેટન વાયરિંગ કહેવાય. તો બેટન વાયરિંગના અલગ અલગ 3 પ્રકાર પડશે, પીવીસી બેટન, ટીઆરએસ બેટન અને લીડ શીથ બેટન. ત્રણે ત્રણ પ્રકારમાં લાકડાની પટ્ટી તો ફિક્સ જ છે, એના ઉપર તમે કેવા પ્રકારનો વાયર લગાડો છો એના આધારે એનો વાયરિંગ સિસ્ટમનું નામ જે છે એ પડે છે. હવે વાત કરી લઈએ આની સમરીની, તો કે બેટન વાયરિંગ કેવું છે, તો કે બેટન વાયરિંગની લાઈફ ની વાત કરીએ તો એની લાઈફ છે એ મોડરેટ લાઈફ છે. મોડરેટ મતલબ સાવ ઓછી પણ નહીં અને વધારે પણ નહીં. આની પહેલા જે આપણે વાત કરી હતી ક્લિન્ટ વાયરિંગની તો એની લાઈફ કેવી હતી, ઓછી હતી. તો ક્લિન્ટ વાયરિંગ ની કમ્પેરિઝનમાં બેટન વાયરિંગ થોડુંક વધારે લાંબો સમય ચાલશે. પછી એની કોસ્ટ ની વાત કરીએ તો કોસ્ટ એની મીડિયમ છે, મતલબ કે ક્લિન્ટ વાયર છે એની કોસ્ટ સસ્તી હતી, જ્યારે બેટન વાયરિંગ ની કિંમત છે એ ક્લિન્ટ ની કમ્પેરિઝનમાં થોડુંક મોંઘી થશે. પછી લેસ મિકેનિકલ એન્ડ નો ફાયર અગેન્સ્ટ પ્રોટેક્શન. ક્લિન્ટ વાયરિંગ ની કમ્પેરિઝન કરીએ તો એમાં મિકેનિકલ કે ફાયર અગેન્સ્ટમાં પ્રોટેક્શન કંઈ પણ હતું જ નહીં, પણ આમાં વાત કરીએ તો આમાં મિકેનિકલ પ્રોટેક્શન થોડુંક આપેલું હોય છે પણ આમાં ફાયર પ્રોટેક્શન હોતું નથી. પછી વેરી મચ ફ્લેક્સિબલ,
પેલું ખાલી ફ્લેક્સિબલ હતું, પણ આ કેવું છે એના કરતા પણ વધારે ફ્લેક્સિબલ છે, વેરી મચ ફ્લેક્સિબલ, મતલબ કે કોઈ પણ જગ્યાએ તમે કરી શકો. હવે મેઇન ડિફરન્સ છે કે બેટન વાયરિંગ કરવા માટે તમારે સ્કિલ પર્સનની જરૂરિયાત થશે, જ્યારે ક્લિન્ટ વાયરિંગ કરવા માટે સ્કિલ પર્સનની જરૂરિયાત નથી. સેમી સ્કિલ પ્રકારનો માણસ હોય ને તો પણ એ વાયરિંગ કરી શકે, પણ બેટન વાયરિંગ કરવા માટે તમારે સારો સ્કિલ વાળો માણસની, મતલબ કે સ્પેશિયલાઇઝેશન વાળા માણસની તમારે જરૂરિયાત રહેશે. પછી 3 પોઈન્ટ પર ડે એ વાયરમેન વિથ આસિસ્ટન્ટ ઇઝ કમ્પ્લીટ. તો એક વાયરમેન એક આસિસ્ટન્ટની હેલ્પ લઈ અને એક દિવસમાં બેટન વાયરિંગના 3 પોઈન્ટનું વાયરિંગ કરી શકશે. તો આ વાત જે છે એ બેટન વાયરિંગ માટેની ડિટેલની ડિસ્કશન છે. આમાં કોઈને કંઈ ક્વેરી હોય તો મને પૂછી શકે છે, અને જો કોઈને ક્વેરી કંઈ ન હોય તો 1 મિનિટનો ટાઈમ આપું છું. આ 1 મિનિટમાં તમે લોકો નોટ ડાઉન છે કરી લેજો. આજનો લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે અલગ જે નેક્સ્ટ આપણા વાયરિંગ સિસ્ટમ જે છે એના વિશે આપણે ડિટેલમાં ડિસ્કશન કરશું. તો આ લેક્ચર જે છે એ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. રેડી?